ચાલો આગળ આપણે વાત કરી દીધી અનુનાદની, ત્યાર પછી આપણે વાત કરીએ અનુનાદ વક્રની તીક્ષ્ણતા. અનુનાદ વક્ર એની તીક્ષ્ણતા માટે આપણે વિચારીએ તો આપણી પાસે પ્રવાહ એનો કંપ વિસ્તાર એનું સૂત્ર હતું, આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. હવે આપણને ખબર છે કે જ્યારે પરિપથની અંદર એક્સી ઇઝ ઇક્વલ ટુ એક્સએલ થાય તો પ્રવાહનો જે કંપ વિસ્તાર છે એ કેવો થઈ જશે, મહત્તમ થશે. બરાબર, પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થાય છે. એનો મતલબ શું થયો કે પરિપથની અંદર અનુનાદ થાય છે. હવે અનુનાદ થાય એટલે આપણને ખબર, ઓમેગા વન અપન ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન ટુ એલ થાય. તો આમાંથી ઓમેગાને આપણે કરતા બનાવીએ તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન અપન એલ સી, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વન અપન અંડરરૂટ એલ સી. ધારો કે આને આપણે મહત્તમ આવૃત્તિ કહીએ ઓમેગા સી. તો યાદ રાખો ઓમેગા ઝીરો જે છે ને એના માટે પ્રવાહનો કંપ વિસ્તાર જે છે ને એ મહત્તમ થાય. બરાબર, પ્રવાહનો કંપ વિસ્તાર કેવો હોય, મહત્તમ. પણ બીજી આપણે એક આવૃત્તિ પસંદ કરીએ કે જેમના માટે પ્રવાહનો જે કંપ વિસ્તાર છે ને એ કંપ વિસ્તાર એના મહત્તમ મૂલ્ય કરતા ઓછો હોય. મહત્તમ મૂલ્ય કરતા કેવો હોય, ઓછો હોય. તો આવૃત્તિના એટલે કે ઓમેગાના કોઈ એક મૂલ્ય માટે, ઓમેગાના કોઈ એક મૂલ્ય એવું મળે આપણને, તો એક મૂલ્ય માટે પ્રવાહનો જે મહત્તમ કંપ વિસ્તાર છે, મહત્તમ કંપ વિસ્તાર એ વન અપન રૂટ ટુ ગણો થાય. જો આ કન્ડિશનનું પાલન થાય તો વ્યય થતો પાવર એ અડધો થઈ જશે. વ્યય થતો પાવર કેટલો થશે, અડધો થશે. ખ્યાલ આવે છે એ કઈ રીતે અડધો થશે? સમજો, તમને કીધું છે કંપ વિસ્તાર મહત્તમ છે એના કરતા અડધો થાય, રૂટ ટુ ગણો થાય, વન અપોન રૂટ ટુ ગણો. એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, આઈ એમ બાય રૂટ ટુ થયું. હવે તમારી પાસે વ્યય થતો પાવર છે એનું સૂત્ર છે, પાવર પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. તો અહીંયા લખીએ તો આઈ એમ સ્ક્વેર બાય ટુ ઇન ટુ આર થાય. આઈ એમ સ્ક્વેર એટલે પાવર મેક્સિમમ થયો, છેદમાં ટુ, તો પાવર જે મૂલ્ય છે મહત્તમ મૂલ્ય એના કરતા કેટલું મૂલ્ય થઈ ગયું, અડધું મૂલ્ય થઈ ગયું. બરાબર, એટલે વ્યય થતો પાવર છે કેટલો થઈ જશે, અડધો થશે. તો આવી પરિસ્થિતિની અંદર આપણને ઓમેગાના આપણને બે મૂલ્ય મળશે. કઈ રીતે બે મૂલ્ય મળશે ને આપણે આલેખ દ્વારા જોઈ લઈએ. માની લો કે મારી પાસે આલેખ છે એ પ્રવાહ વિરુદ્ધ આવૃત્તિનો છે. હવે આલેખની અંદર મને બે વક્ર મળે છે. આ બે વક્રની અંદર એક આ વક્ર થયો અને બીજો એક આ વક્ર થયો. પહેલો જે વક્ર છે એ પહેલા વક્ર માટે પ્રવાહ છે ને એ મેક્સિમમ પ્રવાહ છે, આઈ મેક્સિમમ, અને ત્યારે મળતી જે આવૃત્તિ છે એ પણ મહત્તમ આવૃત્તિ છે, ઓમેગા ઝીરો. પણ હમણાં શું કીધું આપણે કે પ્રવાહનું મૂલ્ય વન અપન રૂટ ટુ ગણું થાય તો ત્યારે મળતો જે વક્ર છે એ અહીંયા છે. આ થયો આઈ મેક્સિમમ બાય રૂટ ટુ. તો એ આલેખને જ્યારે ટચ કરશે ત્યારે એના માટે આપણને બે મૂલ્ય મળશે. જો અહીંયા થોડો વ્યવસ્થિત આલેખ હોતે તો એક્ઝેક્ટલી મૂલ્ય આપણને મળતે. એમાંનું આ મૂલ્યને ઓમેગા વન કહીએ, આ મૂલ્યને કહી દઈએ આપણે ઓમેગા ટુ. ઓમેગા વન ઓમેગા ટુ. તો ઓમેગા વન બરાબર કેટલા, તો આલેખ પરથી લખાય ઓમેગા ઝીરો. આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે ને આ એને કહીએ આપણે ડેલ્ટા ઓમેગા. સેમ આટલો ડિફરન્સ છે એ કયો, ડેલ્ટા ઓમેગા. તો ઓમેગા ઝીરો પ્લસ ડેલ્ટા ઓમેગા, ઓમેગા ટુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઝીરો પ્લસ, સોરી, ઓમેગા ઝીરો માઇનસ ડેલ્ટા ઓમેગા થશે ને.
પહેલામાં ઓમેગા 0 પ્લસ કરો આ બાજુ જશો એટલે ઓમેગા 0 માંથી બાદ કરીએ હવે આ બંનેનો આપણે ડિફરન્સ લઈએ તો ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા માઈનસ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઓમેગા 0 કેન્સલ ડેલ્ટા ઓમેગા પ્લસ ડેલ્ટા ઓમેગા 2 ટાઈમ્સ ડેલ્ટા ઓમેગા ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 બરાબર શું આવ્યું 2 ડેલ્ટા ઓમેગા આને શું કહેવાય તો આને આપણે કહેશું પરિપથની બેન્ડવિડ્થ પરિપથની બેન્ડવિડ્થ બરાબર એક રેન્જ બતાવશે કે ભાઈ આટલાથી લઈને આટલી એની આવૃત્તિ હોવી જોઈએ ચાલો હવે આ બેન્ડવિડ્થ આવી એ અને એની મહત્તમ આવૃત્તિ ઓમેગા 0 એને તમે બેન્ડવિડ્થ વડે ભાગી નાખો તો આ મળશે તમને અનુનાદ વક્રની તીક્ષ્ણતા અનુનાદ વક્રની શું મળે તીક્ષ્ણતા તો સીધી વસ્તુ થઈ કે જો જેટલું આ ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય છે ઓછું હશે એટલી વક્રની તીક્ષ્ણતા કેવી હોય વધારે કારણ કે બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં પણ જેટલી ડેલ્ટા ઓમેગા છે એનું મૂલ્ય વધારે હશે તીક્ષ્ણતા કેવી હશે ઓછી હશે તમે જો આલેખ પરથી માની લો હું તમને એમ કહું ડેલ્ટા ઓમેગા એનું મૂલ્ય કેવું ઓછું તો તીક્ષ્ણતા જે છે એ કેવી થઈ જશે વધારે થશે કઈ રીતે વધારે જો આલેખ ની અંદર બ્લુ લાઈન થી બતાવું છું માની લો કે આ ડિફરન્સ છે એ ઓછો છે અહીંયા છે એક પોઈન્ટ અહીંયા મળે છે બીજો પોઈન્ટ અહીંયા મળે છે તો આ ડિફરન્સ તમને મળે છે જો હવે આને તમે નીચે ખેંચી લો બરાબર આ બેને આપણે નીચે તરફ ખેંચીએ તો પહેલા જે વક્ર હતો એની પહોળાઈ જુઓ અત્યારના વક્રની પહોળાઈ જુઓ બંને વક્રની જે પહોળાઈ છે એમાં શું થાય છે ડિફરન્સ આવે છે એટલે જેમ ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય ઘટશે તેમ અનુનાદ વક્રની તીક્ષ્ણતાના મૂલ્યમાં શું થશે વધારો થશે બરાબર ડેલ્ટા ઓમેગા એનું મૂલ્ય ઘટશે તો અનુનાદ વક્રની તીક્ષ્ણતામાં શું થશે વધારો થશે ચાલો આના પરથી આપણે ક્યુ ફેક્ટર એનું સૂત્ર મેળવવું છે શાનું ક્યુ ફેક્ટર જો આપણે પ્રશ્ન એવો આપી દે ક્યુ ફેક્ટર એટલે શું અથવા ક્યુ ફેક્ટર સમજાવો અથવા ક્યુ ફેક્ટરનું સૂત્ર મેળવો તો હમણાં આપણે શું કીધું કે આપણી પાસે જે પ્રવાહ છે એ પ્રવાહ એનું મૂલ્ય આપણે એવું પસંદ કરીએ કે જે આપણને એના મેક્સિમમ પ્રવાહ હોય ને એના કરતા કેટલા ગણું થાય 1/√2 ગણું થાય તો મારી પાસે I નું સૂત્ર છે I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ Vm અપોન મોડ Z અથવા Vm બાય R લખી શકાય ને જો અનુનાદ થાય ત્યારે બરાબર અનુનાદ થાય તો અનુનાદ વખતે પ્રવાહ જે તમારી પાસે છે મેક્સિમમ પ્રવાહ કેટલો Vm અપોન R અથવા મારી પાસે બીજું પણ સૂત્ર છે I મેક્સિમમ માટે બીજું સૂત્ર છે આપણી પાસે Vm અપોન અંડર Vm અપોન અંડર રૂટ પણ અહીંયા એક અંડર રૂટ પહેલા લખી દઉં R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર હવે અહીંયા મેં I મેક્સિમમ ની જગ્યાએ સૂત્ર એડ કર્યું તો આવું સૂત્ર થશે I મેક્સિમમ બાય રૂટ ટુ તો ઇઝ ઇક્વલ ટુ Vm અપોન રૂટ ટુ R ઇઝ ઇક્વલ ટુ Vm અપોન અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર ચાલો આ લીટી કરીએની આ બાજુના ભાગ ડાબી બાજુના ભાગને ભૂલી જાઓ તો Vm Vm કેન્સલ બંને બાજુ 1 અપોન છે આપણે ઉલટાઈ નાખીએ તો રૂટ ટુ R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર થાય બંને બાજુ વર્ગ લઈએ તો 2 R સ્ક્વેર બરાબર R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર R સ્ક્વેર ને લઈ જાઓ પહેલી બાજુ એટલે બાદબાકી થશે તો R સ્ક્વેર બરાબર XC માઇનસ XL નો સ્ક્વેર હવે જો અહીંયા અંદરના જે પદ છે XC માઇનસ XL પહેલા હું એને બદલી નાખું XC માઇનસ XL છે એટલે કે XL માઇનસ XC લખાય
XL minus XE. Suppose કે આ રીતનું છે 2 minus 4 એનો સ્ક્વેર અને 4 minus 2 નો સ્ક્વેર, બે નો આન્સર તો 4 જ આવવાનો, એટલે કોઈ ફરક પડશે નહીં. બંને બાજુથી સ્ક્વેર કેન્સલ, R is equal to XL minus XC. XL is equal to લખીએ તો omega L, પહેલામાં આવશે 1 upon omega C. ચાલો હવે ઓમેગા છે ને એના માટે આપણે આગળ આવૃત્તિના બે મૂલ્ય જોયા. જો ઓમેગા 1 is equal to ઓમેગા 0 plus delta ઓમેગા, ઓમેગા 0 minus delta ઓમેગા, તો અહીંયા હું એડ કરી દઉં ઓમેગા 0 plus delta ઓમેગા, એક જ વે આપણે એડ કરીએ છીએ, ઓમેગા 0 plus delta ઓમેગા into C. ચાલો બંનેમાંથી આપણે શું કરીએ, ઓમેગા 0 ને કરતા બનાવીએ, બાર કોમન લઈ લે, ઓમેગા 0 બાર નીકળશે, પાછળ L તો ઓલરેડી બાર જ હતા, એને આપણે આગળ લઈ લે તો 1 plus આની પાસે નથી એટલે એને શું કરવું પડે, ભાગવું પડે, માઇનસ ઓમેગા 0 બાર પાછળથી C ને લઈ લીધા આગળ, 1 plus ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0, ઓમેગા 0 L 1 plus delta omega by omega 0 minus 1 upon omega 0 C. અહીંયા હિન્ટ આપી દઉં છું, આપણી પાસે આવું સૂત્ર હતું, ઓમેગા 0 L બરાબર 1 upon omega 0 C, અનુનાદ થાય ત્યારે, તો 1 upon omega 0 C છે એટલે કે ઓમેગા 0 L લખાય. આટલું આ કૌંસ છેદમાં છે અને અંશમાં લઈ લો તો 1 plus ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0, એની કેટલી ઘાત થાય, માઇનસ 1. રેડી? ચાલો ઓમેગા 0 L 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ ઓમેગા 0 L. આ થઈ ગયું તમારી પાસે દ્વિપદી પ્રમેય. ઘાત લઈ લો આગળ તો 1 માઇનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0. રેડી? હવે આપણે બે માંથી ઓમેગા 0 L છે એને કોમન કાઢી લઈએ, તો R is equal to ઓમેગા 0 L કોમન, અહીંયા 1 પ્લસ ડેલ્ટા ઓમેગા, 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ, અંદર જશે માઇનસ, આ માઇનસ અંદર આવશે તો માઇનસ 1 પ્લસ, માઇનસ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0, આ કેન્સલ થશે, ઓમેગા 0 L કૌંસમાં બે વખત થયા તો 2 ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0, ઓમેગા 0 ઓમેગા 0 કેન્સલ, તો 2 ડેલ્ટા ઓમેગા ઇન્ટુ L બરાબર R. તો ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ R બાય 2L, ડેલ્ટા ઓમેગા બરાબર શું આવી ગયું, R બાય 2L. હવે બે વસ્તુ મેળવે, પહેલા અનુનાદ વક્રની તીક્ષ્ણતા, અનુનાદની તીક્ષ્ણતા બરાબર ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગા. ચાલો ડેલ્ટા ઓમેગા જગ્યાએ વેલ્યુ મૂકી દઈએ આપણે, 2 અહીંયા આવશે, R છેદનો છેદ છે અંશમાં, 2L આ અંશમાં, 2 2 કેન્સલ, તો ઓમેગા 0 L અપોન R. આજે આવ્યું ને ઓમેગા 0 L અપોન R, આને કહેવાય Q ફેક્ટર અથવા ક્વોલિટી ફેક્ટર, બરાબર, ક્યુ ફેક્ટર અથવા શું, ક્વોલિટી ફેક્ટર. રેડી? હવે જો તમારી પાસે સૂત્ર હતું ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન LC, બરાબર, ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું છે, 1 અપોન LC, તો આપણી પાસે ક્યુ ફેક્ટર નું જે સૂત્ર છે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 L અપોન R. એમાં આપણે L ની વેલ્યુ એડ કરીએ તો ઓમેગા 0 અપોન R, આમાંથી L ને કરતા બનાવો તો શું થાય, 1 અપોન ઓમેગા 0 સ્ક્વેર C, ઓમેગા 0 ઓમેગા 0 કેન્સલ, તો Q ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા 0 R C. હવે જો બીજી વસ્તુ એ છે, આપણને ખબર અનુનાદ વક્ર છે જેટલો તીક્ષ્ણ હોય એટલો પ્રવાહ છે ને એ ઓછો હશે, અને પ્રવાહ ઓછો એટલે બેન્ડવિડ્થ પણ કેવી હોય, ઓછી હોય. અનુનાદ વક્ર કેવો, તીક્ષ્ણ, આપણે આગળ ભણી ગયા બેન્ડવિડ્થ કેવી, બેન્ડવિડ્થ
ઓછી, અને બેન્ડવિડ્થ ઓછી હશે તો ટ્યુનિંગ જે છે ને એ બહુ સારું નહીં હોય. કારણ કે તમે રેન્જ જ સિલેક્શન કરવા માટેની રેન્જ ખૂબ ઘટી ગઈ, તો તમે જે તમારે ફ્રીક્વન્સી તમારે સેટ કરવી છે એ તમે એક્ઝેક્ટલી મેળવી શકવાના નથી, બરાબર, બહુ વ્યવસ્થિત તમને ટ્યુનિંગ મળશે નહીં. એટલે યાદ રાખવાનું, જો અનુનાદ વક્ર છે ને એ ઓછો તીક્ષ્ણ તો આવૃત્તિ પસંદ કરવા માટેની જે સિલેક્ટિવિટી હોય એ પણ ઓછી હોય, અને જો અનુનાદ વક્ર છે એ વધારે મોટો હશે તો સિલેક્શન કરવા માટેની જે સિલેક્ટિવિટી થાય, આવૃત્તિ પસંદ કરવાની જે સિલેક્ટિવિટી છે એ પણ કેવી થઈ જાય, ખૂબ જ વધી જાય. એટલે યાદ રાખવાનું, જે અનુનાદ વક્ર છે અથવા બેન્ડવિડ્થ થોડીક મોટી મળશે આપણે, હું તમને એમ કહું 88 મેગાહર્ટ્ઝ છે ત્યાંથી લઈ 108 મેગાહર્ટ્ઝ વચ્ચે તમે ટ્યુનિંગ કરી શકો છો, પણ એના જગ્યાએ હું તમને એમ કહું 88 મેગાહર્ટ્ઝથી તમારે 89 મેગાહર્ટ્ઝ વચ્ચે ટ્યુનિંગ કરવાનું છે, તો તમારે શું કરવું પડે, ચેનલને પકડવા માટે આપણે લખતા હતા 88.0થી સ્ટાર્ટ થાય, પછી 88.1, 2, 3 એ રીતના ચાલે. તો હવે તમારે શું કરવું પડે, 88.000, 40 એ રીતના પકડી અને માઇક્રોની અંદર જવું પડે, સૂક્ષ્મ વેલ્યુ તમારે પસંદ કરવી પડે. તો એવી પરિસ્થિતિની અંદર તમે વ્યવસ્થિત ટ્યુનિંગ કરી શકો, પણ એમાં તમને એક્ઝેક્ટ ટ્યુનિંગ મળવાનું નથી. એટલે થોડીક તમારી બેન્ડવિડ્થ છે એ મોટી હોવી જોઈએ, બરાબર છે.